गुड मॉर्निंग स्टूडेंट्स, आई होप यू ऑल आर फाइन। नवा वर्ष में बधा सेट थई गया छे, हवे रेग्युलर लेक्चर्स पण हवे लेवाय छे, एटले ए पण अटेंड करता थई गया छो। अत्यार सुधी आपणे हजी बेसिक सिम्पल प्रोग्रामिंग इन सी लैंग्वेज, कई ज कोई जातनु कॉम्प्लिकेशन नहीं, बेसिक एरिथमेटिक ऑपरेशन्स लाइक प्लस माइनस मल्टीप्लिकेशन एंड डिविजन। वी हैव कवर्ड एरिथमेटिक ऑपरेटर्स इन प्रीवियस लेक्चर। आई होप दैट टॉपिक इज क्लियर टू यू नाउ। यू कैन रिफर द टेक्स्ट बुक इफ यू हैव इट। ઓપરેટર્સનો આખો ટોપિક અલગ આપેલો જ છે બુકમાં। ટુડે વી આર કન્ટિન્યુઈંગ વિથ એરિથમેટિક ઓપરેટર્સ। ગર્લ્સ, આપણે લોકો જે મેથેમેટિક્સમાં બેઝિક ઓપરેશન્સ કરતા હોઈએ છીએ એ સિવાયનું પણ થોડુંક વધારાનું અહીંયા સી લેંગ્વેજ તમને પ્રોવાઈડ કરે છે। ધીસ ઇઝ એડિશનલ ફીચર ઓફ સી લેંગ્વેજ। યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ પ્રોગ્રામ। તમને આ એક પ્રોગ્રામ હું કરાવું છું જે નવું શીખવાડવું છે એના માટે। નવા શીખવામાં એક પ્લસ પ્લસ ઓપરેટર છે, જેવી રીતે આપણે સિંગલ પ્લસ કરીએ છીએ અને સેમ વે માઇનસ માઇનસ ડબલ માઇનસ, બરાબર, એવા બે ઓપરેટર્સ છે। જે પ્લસ પ્લસ છે એને કહેવાય ઇન્ક્રીમેન્ટ ઓપરેટર, ઇટ ઇઝ કોલ્ડ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર। એક્ઝામમાં થિયરીમાં પૂછાય છે, ઇટ ઇઝ કોલ્ડ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર, અને માઇનસ માઇનસ છે ઇટ ઇઝ કોલ્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર। ટુડે આઈ એમ ગોઈંગ ટુ ડેમોન્સ્ટ્રેટ યુ હાઉ ધીઝ ઓપરેટર્સ વર્ક્સ ઇન સી લેંગ્વેજ। ઇટ ઇઝ વેરી સિમ્પલ, આપણે જે ઓપરેટર્સ યુઝ કરીએ છીએ ને બીજા, હમણાં તમે જોયું યુઝ, એના કરતાં પણ આનો યુઝ ઇઝી છે। So this program is not having any definition, it is just showing you the use of increment and decrement operators। So the definition of the program would be like this: write a program to use increment and decrement ઓપરેટર્સ। વેરી સિમ્પલ, ખાલી જોઈએ જ લેવાનું છે કે આનો યુઝ કેવી રીતે થાય અને શું કામ આવે, પછી ઇન ફ્યુચર આપણે એનો યુઝ કરશું, ડેફિનેટલી કરશું લૂપ્સના પ્રોગ્રામમાં આગળ થોડુંક ભણીએ ત્યારે, પણ અત્યારે જસ્ટ જોઈ લ્યો કે હાઉ ધીસ વર્ક્સ। હેશ ઇન્ક્લુડ, ગર્લ્સ ડુ નોટ રાઇટ વિથ મી, હા, આઈ શેલ પ્રોવાઈડ યુ ટાઈમ ટુ રાઇટ ધ પ્રોગ્રામ। એઝ યુઝવલ, હેશ ઇન્ક્લુડ ડોટ એચ, વોઇડ મેઇન, નાવ વી રિક્વાયર વન વેરિયેબલ, સે ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર એક્સ, it is of course integer variable, so integer x। Now as you all know we can scan the value of x by using scanf function and print the value of x by using printf function। Before that we shall clear the screen, then we shall ask the user to enter a value for x, enter
a value. Then scanf percentage d comma ampersand x. This function will allow you to enter a value for x while running the program. Now what do we do? Guys, generally, for example, if I do this, तमने हूँ आउला को तो सो मीनिंग था यारो x is equal to x plus 1. तो वॉट एवर वैल्यू यू हैव एंटर्ड फॉर x, इट विल बी इंक्रीमेंटेड बाय 1. तमें धारो कि 10 नहीं खाचे तो 10 ना कितना थी जाए 11. तमें धारो कि 15 नहीं खाचे तो 15 ना कितना थी जाए 16. ओके, तो नाउ आफ्टर एडिंग वन वैल्यू टू x, वी शैल प्रिंट. Now after addition, the value of x will be percentage d comma x. Okay, did you get the program? First of all, one variable is declared. Ek variable banavyo chhe na wo x namno. Clear screen function thi screen clear thashe. Then print thashe ke enter a value. Pachi x ni value tamne enter karva deshe. પછી જે કંઈ પણ વેલ્યુ તમે એન્ટર કરી છે, હા, યુ કેન એન્ટર એની વેલ્યુ, માઇનસમાં પણ એન્ટર કરી શકો છો, પણ ઇન્ટીજરની જે લિમિટ છે ઇટ ઇઝ 32676, એટલે એનાથી વધારે તમે એન્ટર ના કરી શકો. 32000થી વધારે, એટલે 32000ની લિમિટમાં યુ કેન એન્ટર એની વેલ્યુ. એ જે કોઈ પણ વેલ્યુ તમે એન્ટર કરી છે એમાં એક એડ કરી દેશે. ધીસ ઇક્વેશન વિલ એડ 1 ટુ ધ કરંટ વેલ્યુ ઓફ એક્સ, અને પછી એક્સને પ્રિન્ટ કરશે. સિમ્પલ, આ તો સિમ્પલ પ્લસ ઓપરેટર છે, હા, કરેલો જ છે બે વાર, એટલે ખ્યાલ જ છે. એન્ડ ધેન વી આર પ્રિન્ટિંગ ધ ન્યૂ વેલ્યુ ઓફ એક્સ. લેટ અસ રન ધ પ્રોગ્રામ. સપોઝ આઈ એમ એન્ટરિંગ 40, ધેન ધ ન્યૂ વેલ્યુ ઓફ એક્સ વિલ બી 41. ઓકે, લાઇકવાઇઝ યુ કેન એન્ટર એની વેલ્યુ. આઈ એમ એન્ટરિંગ 100, ધેન ધ ન્યૂ વેલ્યુ ઓફ x is 101. Normal, જે કોઈ પણ તમે ગમે તે આંડો ઓડો એની ફિગર. આઈ સપોઝ આઈ હેવ એન્ટર્ડ 4235 એન્ડ આફ્ટર એડિશન ઇટ વિલ બી 4236. ઓકે, એઝ સિમ્પલ એઝ ધેટ. સો વી કેન ડૂ ધીસ યુઝિંગ ધીસ એરિથમેટિક ઓપરેટર પ્લસ. એરિથમેટિક ઓપરેટર્સ કરાવ્યા એમાં એનો એક પ્લસ હતો, એનો આપણે યુઝ કરીને કરી શકીએ. હવે આ જે પ્લસ પ્લસ છે, પહેલાં કીધું ઇન્ક્રીમેન્ટ ઓપરેટર, એનું કામ શું છે? તો કે ઇટ ઓટોમેટિકલી ઇન્ક્રીમેન્ટ્સ ધ વેલ્યુ ઓફ એની વેરિએબલ બાય 1. મીન્સ વોટ એવર ધ વેલ્યુ ઓફ એક્સ તમે જે કંઈ પણ નાખી છે એમાં તમારે ખાલી એક જ, હા, બરાબર સાંભળજો, એક જ. પછી 2, 3, 4 નાખવા હોય તો એ ઓપરેટર નથી, એક જ નાખવું છે તો તમે આવી રીતે કરી શકો છો એનો યુઝ. હા, વોટ ડીડ વી રાઇટ? એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 એવું લખ્યું હતું ને, એની જગ્યાએ શોર્ટમાં આ બે વસ્તુ સેમ જ છે. તમે આમ લખો કે આમ લખો, એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1, બોથ આર સેમ. જે કામ આ કરશે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1, એ જ કામ એક્સ પ્લસ પ્લસ પણ કરશે, સેમ ટુ સેમ. ઓકે, લેટ અસ રન ધ પ્રોગ્રામ. એન્ટર એની વેલ્યુ, સપોઝ એન્ટર 25 એન્ડ રન ધ પ્રોગ્રામ. ધેન ધ વેલ્યુ ઓફ એક્સ ઇઝ 26. 25 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 26. ઇફ આઈ રિમૂવ ધીસ, ધીસ ઇઝ કમેન્ટ. કમેન્ટ મતલબ દેટ લાઇન વિલ નોટ બી કમ્પાઇલ્ડ. એન્ટર એની વેલ્યુ, રેન્ડમ વેલ્યુ નાખી 67, તો ઇટ ટર્ન આઉટ ટુ બી 68. ફાઇન. સો ઇફ યુ વોન્ટ ટુ ઇન્ક્રીઝ વેલ્યુ ઓફ એની વેરિએબલ બાય 1, ખાલી 1 જ તમારે એમાં એડ કરવા છે, તો આખું લખવાની જરૂર નથી. એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1, યુ કેન જસ્ટ રાઇટ એક્સ પ્લસ પ્લસ ઓર એની વેરિએબલ. વેરિએબલ નેમ કેન બી એનીથિંગ, બટ પ્લસ પ્લસ વિલ અલાવ યુ to increase 1 to the current value of the variable.
એટલે કે વેરીએબલની જે વેલ્યુ હશે એમાં એક એની જાતે એડ થઈ જશે. ખ્યાલ આવ્યો? હા, આમાં કંઈ મારા ખ્યાલે એવું કંઈ અઘરું નથી, બહુ સિમ્પલ ઓપરેટર છે, ઇઝી ઓપરેટર છે. ઓકે, એક્સ માઇનસ માઇનસ, સેમ વે હિયર, ઇફ આઈ રાઇટ એક્સ માઇનસ માઇનસ અને અગેઇન આઈ પ્રિન્ટ આફ્ટર એડિશન છે ને, હવે આપણે અહીં લખીએ આફ્ટર સબટ્રેક્શન, આફ્ટર સબટ્રેક્શન. હા, તમે લોકો તમારી જાતે જરાક એઝ્યુમ કરો જોઈએ કે શું વેલ્યુ પ્રિન્ટ કરશે અહીંયા અને અહીંયા. સપોઝ આઈ એમ એન્ટરિંગ 25 હું એન્ટર કરું છું તો વોટ ઇટ વિલ પ્રિન્ટ હિયર? ઇટ વિલ પ્રિન્ટ 26, ઓબ્વિયસ છે, બરાબર 26 કરશે. પછી અહીંયા શું પ્રિન્ટ કરશે તમે વિચારો તમારા મનમાં, અને પછી આઉટપુટ જુઓ કે શું આવે છે. આઈ એમ એન્ટરિંગ 25, આફ્ટર એડિશન 26, આફ્ટર સબટ્રેક્શન 25, 24 નથી. કદાચ કોઈએ વિચારેલું હોય 24 શું કામ નથી, કારણ કે ગર્લ્સ અહીંયા તમે એક્સની વેલ્યુ એડ કરી દીધી ને બાય 1, એટલે 26 થઈ ગઈ ઓલરેડી. હા, દેટ ઇઝ વાય ઇટ હેઝ પ્રિન્ટેડ 26 ઓવર હિયર, એટલે 26 થઈ ગઈ ઓલરેડી. એન્ડ ધેન યુ હેવ ઇન્ક્રીમેન્ટેડ. હા, તમે લોકો એક વાત ખાસ યાદ રાખજો કે વેરીએબલની જે વેલ્યુ હોય ને તમારા પ્રોગ્રામમાં, તમે 10 વખત વેરીએબલ યુઝ કરેલું છે, એકને એક વેરીએબલ 10 times યુઝ કરેલું છે, તો લેટેસ્ટ વેલ્યુ હોય ને એ જ દેખાડ, કે લેટેસ્ટ સૌથી છેલ્લી કઈ છે. તમે પહેલાં ભલે ગમે તે આપી હોય, લાસ્ટમાં શું કર્યું છે, તો કે લાસ્ટમાં મેં 25 ને 26 કર્યા છે. ઓકે, તો એ જે 26 છે નવા અહીંયા જ્યારે આવે છે ત્યારે એક્સની વેલ્યુ શું છે, તો કે 26 છે. ઓકે, તો એ 26 છે એમાંથી એક બાદ કરશે એટલે કેટલા આવશે, 25. ગોટ ઇટ? ખ્યાલ આવ્યો? પહેલાં આપણે એક્સની વેલ્યુ સ્કેન કરી, સિમ્પલ ઇન્ટીજર વેરીએબલ છે એની વેલ્યુ સ્કેન કરી, ને પછી આપણે શું કર્યું, તો કે એક એડ કર્યું પ્લસ પ્લસ કરીને પ્રિન્ટ કર્યું, અને પછી જે નવી પ્લસ કરેલી વેલ્યુ હતી એમાંથી એક માઇનસ કર્યું માઇનસ માઇનસ કરીને, ફાઇન, અને વેલ્યુ પ્રિન્ટ થાય છે. વન્સ મોર લેટ અસ રન ધીસ પ્રોગ્રામ. સપોઝ આઈ એમ એન્ટરિંગ 70, તો 71 and 70, કારણ કે પહેલાં 71 થઈ ગયું હતું, એમાંથી પાછું એક બાદ કર્યા તો કેટલા આવ્યા, 70. ફાઇન, આઈ હોપ યુ આર ગેટિંગ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન. આમાં કંઈ બહુ અઘરું છે નહીં મારા ખ્યાલે, તેમ છતાંય જોઈ લેજો. બુકમાં પણ આ બધા જ એક્ઝામ્પલ આપેલા છે, પણ હું જે કરાવું છું ને એક્ઝામ્પલ, એ ખાસ જર્નલમાં લખજો, કેમ કે એકદમ સિમ્પલ વે, સિમ્પલ એક્ઝામ્પલ્સ કરાવેલા હશે. ઓકે, નાવ લેટ અસ સેવ ધીસ, પ્રેસ F2 કી એન્ડ ઇન અવર ફોલ્ડર. ઇટ ઇઝ અવર 12th પ્રોગ્રામ, સો INCRE, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર છે 12. ઓકે, મેં દરેક પ્રોગ્રામના નામે વિતાવેલા છે કે વોટ એવર ધ કન્ટેન્ટ્સ ઓફ ધ ફાઇલ, એ નેમ છે અને નંબર કે કેટલામાં પ્રોગ્રામ છે ખ્યાલ આવે. નાવ લેટ મી ઓપન નોટપેડ, અને નોટપેડમાં આપણે એ ખોલીએ. ફાઇલ ઓપન, સી ડ્રાઈવ, ટર્બો સી પ્લસ પ્લસ, ડિસ્ક ટર્બો સી 3, બિન બીના ફોલ્ડર, ઇન દેટ ઓલ ફાઇલ્સ, માંથી આપણે કંઈ ખોલવાની છે, INCRE 12. ક્યાં ગઈ ફાઇલ? કેમ નથી દેખાતી ફાઇલ? ત્યાં બંધ કરી દઈએ આપણે સીમાંથી.
परिति करिए, माय कंप्यूटर खोले ने सी ड्राइव टर्बो सी डिस्क टर्बो सी थ्री बिन आ तमारे आ कई चिंता करवानी जरूर नहीं आ तो मैं सेव करी छे ने एटले आपणे जोईए के ई फाइल क्या छे। આપણા ફોલ્ડરમાં સેવ નથી થઈ આ ફાઇલ, ક્યાંક બીજે સેવ થઈ ગઈ છે। હા, લેટ મી ઓપન સી અગેન, પછી સી ખોલીએ। સેવ એઝ અચ્છા બિન ફોલ્ડરમાં સેવ થઈ ગઈ છે। બિન ફોલ્ડરમાં સેવ થઈ ગઈ છે, ઇટ ઇઝ હિયર। ઇટ ઇઝ હિયર, રાઇટ ક્લિક, ઓપન વિથ notepad, okay, now you can write this program, let me increase the font so that you can easily read। હવે લખી લ્યો શાંતિથી, હા, pause the video and write the program। Okay, now I am going to C language again। We have seen how to use increment and decrement operators। Now the next type of operator is shorthand operator। Shorthand operator works with division as well as multiplication। જો આપણે આજે પ્લસ પ્લસ ને માઇનસ માઇનસ કર્યું ને ગર્લ્સ, એવી રીતે મલ્ટિપ્લિકેશન ડિવિઝન નથી, તમને એમ થાય કે હવે મેડમ તમે પ્લસ પ્લસ કર્યો હવે આમ કરો એક્સ સ્ટાર સ્ટાર મલ્ટિપ્લિકેશન કે એક્સ, તો આવું આવા કોઈ ઓપરેટર્સ છે જ નહીં સીમાં। એ જો કરવું હોય તો દેર ઇઝ વન મોર ઓપરેટર, દેટ ઇઝ કોલ્ડ શોર્ટ હેન્ડ ઓપરેટર। એ પણ આવો જ છે, સિમ્પલ શોર્ટ હેન્ડ ઓપરેટર, કે એમાં તમારે પાછી એકથી વધારે વેલ્યુ કરવી હોય ને 1, 2, 3, 5, 10, 15 તો પણ થાય। આ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટમાં તો ઓનલી વન વેલ્યુ વિલ બી ઇન્ક્રીઝડ ઓર ડિક્રીઝડ, પણ શોર્ટ હેન્ડમાં યુ કેન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઓર મલ્ટીપ્લાય ઓર ડિવાઈડ, ચારે ચાર ઓપરેશન્સ થશે અને એ ચારે ચારમાં યુ કેન યુઝ એની નંબર। તમે 10 કરવું છે, 15 કરવું છે, યુ કેન યુઝ એની નંબર, પણ એ કેવો છે શોર્ટ હેન્ડ, શોર્ટ હેન્ડ સમજો છો ને, આપણે ટૂંકમાં કંઈ લખવું હોય, આપણે સોરી લખવું ને બોલે એસ આર વાય લખીએ છીએ ટાઈપ કરીને વોટ્સએપમાં, તો વોટ ડુ વી રાઇટ એસ આર વાય, કે મેમ મેડમ લખવું હોય તો એમ ઈ એમ મેમ લખી નાખીએ, વી ડુ ધીસ, ઓકે। આ સેમ વે ઇટ ઇઝ કોલ્ડ શોર્ટ હેન્ડ ઓપરેટર, કારણ કે શોર્ટમાં તમે એનો યુઝ કરી શકો, આખું આખું ના લખવું પડે, ઓકે। એ હવે તમને બતાવું છું ધ યુઝ ઓફ શોર્ટ હેન્ડ ઓપરેટર। Write a program to use shorthand operator। Same જ રાખશો, આમાં કંઈ ચેન્જ નથી। x છે, x ની વેલ્યુ સ્કેન કરવાની છે, અહીંયા જ ખાલી ચેન્જ આવશે કે સપોઝ શોર્ટ હેન્ડ ઓપરેટર કયા કયા છે, આવો છે પ્લસ ઇક્વલ ટુ, માઇનસ ઇક્વલ ટુ, મલ્ટીપ્લાય ઇક્વલ ટુ, ડિવાઈડ ઇક્વલ ટુ। નાવ હાઉ ટુ યુઝ સેમ, હા, આનો યુઝ કેમ કરવાનો મારે એ તમને હું બતાવું છું।
तो तमे आवुं लखी शको x प्लस इक्वल टू 5, x प्लस इक्वल टू 5, दैट मीन्स वॉट एवर द वेल्यू ऑफ x यू हैव एंटर्ड इट विल बी इन्क्रीज्ड बाय 5. तो ओलामां केम हतुं के खाली तमे सिंगल ज यूज करी शको, हियर यू कैन यूज एनी नंबर, એટલે વન વેલ્યુ નથી યુઝ કરવાની પણ એની નંબર. ઓકે, લેટ અસ રન ધીસ પ્રોગ્રામ. તો સપોઝ આઈ એમ એન્ટરિંગ 50 એન્ડ વ્યૂ ધ આઉટપુટ, ધ ન્યૂ વેલ્યુ આફ્ટર એડિશન ઇઝ 55. ખ્યાલ આવે છે? ઇટ ઇઝ 55, કારણ કે એક્સની વેલ્યુ શું થયું, ખાલી પ્લસ પ્લસ લખો તો એક જ થાય, એવરી ટાઈમ એ ફિક્સ જ છે, કે એમાં તમે 3 પ્લસ કરો ને 4 પ્લસ કરો ને એવું છે જ નહીં, એવું કંઈ અલાઉડ જ નથી. જ્યારે તમારે એક સિવાયનો કોઈ નંબર લેવું છે કે જેને પ્લસ કરવું છે, મલ્ટીપ્લાય કરવું છે, માઇનસ કરવું છે અધર દેન 1, ત્યારે તમને આ શોર્ટ હેન્ડ ઓપરેટર બહુ યુઝફુલ થાય છે. થિયરીમાં તમારે આવે છે, બુકમાં પણ છે. બુકમાં આપણે પછી એક વખત આખો લેક્ચર એનો જ રાખશું, કે બુકમાંથી તમને બધા જ ક્વેશ્ચનના આન્સર્સ તમને હું બતાવીશ કે આનો આન્સર અહીંયા છે. લાઇકવાઇઝ યુ કેન યુઝ માઇનસ, કંટ્રોલ F9, એન્ટર એની વેલ્યુ, એની આપણે રેન્ડમ વેલ્યુ એટલે 39, ધારો કે 39માંથી 5 બાદ કરો તો કેટલા થાય, 34 છે. સેમ વે મલ્ટીપ્લાય, અહીંયા મલ્ટીપ્લાય પણ ચાલશે. તો કોઈ પણ વેલ્યુ છે એને તમે 5થી મલ્ટીપ્લાય કરો. હં, 5નો ટેબલ તો આવડે છે ને, 5 1 5, 5 2 10 આવડે છે ને, તો આપણે 5 ને 7થી મલ્ટીપ્લાય કરીએ. શેનાથી? 7થી. તો કેટલા આવે, આવડે છે ને બધાને? યસ, 35 છે. 5 ને 7થી મલ્ટીપ્લાય કરો તો 35, કારણ કે એક્સની વેલ્યુ કેટલી છે, 7. તો આનો મિનિંગ એમ થાય કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ 5. એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ 5. તો એક્સની જે કરંટ વેલ્યુ છે, કરંટ વેલ્યુ કેટલી હતી, 7, એને તમે 5થી મલ્ટીપ્લાય કરો. અચ્છા, અહીંયા તમે કંઈ બીજું રાખો, અહીંયા 10 રાખો ઓર એની અધર નંબર તો પણ ચાલે, 2 રાખો, કે અહીંયા તમે 78 રાખો, ઓર તમે આવો કોઈ પણ ફિગર રાખો તો પણ ચાલે. હા, ઇટ વિલ વર્ક. પણ આપણે આપણી સહુલિયત માટે, કે આપણને ઇઝીલી નાના નાના હોય ઓપરેશન્સ તો ઇઝીલી ખબર હોય કે આનું રિઝલ્ટ આ આવે, એટલા માટે આપણે નાનું નંબર રાખીએ, કે હું અહીંયા 10 રાખીશ. તો યુ એન્ટર એની વેલ્યુ દેટ વિલ બી મલ્ટીપ્લાઈડ બાય 10. સપોઝ અહીંયા હું આપું છું 90, તો 90 વિલ બી મલ્ટીપ્લાઈડ બાય 10, કેટલા આવ્યા, 900. ખ્યાલ આવ્યો? અને સેમ વે ડિવાઈડ, અહીંયા ડિવાઈડ આવશે. તો ઇફ યુ ડિવાઈડ એની નંબર બાય 10 તો શું રિઝલ્ટ આવે એ તમને ખબર હોવી જોઈએ. આપણે બહુ સિમ્પલ નંબર લઈ 100, ઇફ યુ ડિવાઈડ 100 બાય 10 તો શું આવે, શું આવે, 10. ઓકે, વોટ એવર ધ વેલ્યુ ઓફ એક્સ વિલ બી ડિવાઈડેડ બાય 10. ઇફ યુ એન્ટર એની અધર નંબર, પણ આપણે 10ના ઓલામાં જ કરીએ કે જે 10થી ડિવિઝિબલ હોય, એટલે તમને ઇઝી પડે. સપોઝ 250, હા 250 એટલે કેટલા આવે, 25. આ 10નું તો બધા સ્કૂલમાં ભણીને આવ્યા હશો કે 10થી કોઈ પણ નંબરને ડિવાઈડ કરો ને લાસ્ટ ફિગર નીકળી જાય, લાસ્ટ ફિગર નીકળી જાય એટલે 25 આવે. ખ્યાલ આવ્યો? ગોટ ઇટ? હા, ઓલ ઓફ યુ? એકદમ, હજી હું સ્લો જ જાઉં છું એટલે તમને લોકોને ઇઝીલી સમજાય. હા, જરાય ઉતાવળ આપણે કરતા નથી, એકદમ નિરાંતે ભણીએ છીએ, કરવી પણ નથી. આખા સેમેસ્ટરમાં આપણે ઉતાવળ નથી કરવી, ઉતાવળ કરીને શું કરવાનું, ક્યાં પહોંચવાનું છે, ક્યાંય. ઓકે, આરામથી સિલેબસ પૂરો થઈ જશે, જરાય ચિંતા કરતા નહીં. નાવ રાઇટ ધીસ પ્રોગ્રામ. અને આપણે, અચ્છા મેં આને ચેન્જ કરી નાખ્યો છે, કાંઈ વાંધો નહીં, સેવ કરી અને પાછો હું તમને નોટપેડમાં ખોલી આપું છું. આમ તો માઇનર ચેન્જ છે, પણ તમે, તમારે આખો પ્રોગ્રામ ફરીથી લખવાનો છે, મેં ભલે ચેન્જ કરેલો હોય. હા, આ હું આ પ્રોગ્રામ 50મી વખત કરું છું, તમે ફર્સ્ટ ટાઈમ કરો છો, એટલે યુ હેવ ટુ રાઇટ હોલ પ્રોગ્રામ. આખો પ્રોગ્રામ શાંતિથી નોટપેડમાંથી લખી લો વ્યવસ્થિત રીતે.
Okay. Now I think you have written this program. હવે હું પાછું ટર્બો સી ચાલુ કરું છું. અલ્ટર એન્ટર. Girls, one more operator is there. Percentage. E એક નવું છે. E કદાચ મેથેમેટિક્સમાં પણ એવો ઓપરેટર કોઈ નથી. તમને ખબર છે કે એનાથી શું થાય. હા, આપણે કોઈ પણ નંબરને ડિવાઈડ કરીએ, ડિવાઈડ, તો કાં તો શેષ વધે ને કાં તો ન વધે. હા, હવે એ શેષ કેટલી વધે, ઇટ ડિપેન્ડ્સ તમે જ્યારે કરો એકચ્યુઅલમાં ત્યારે ખબર પડે. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ ગીવ યુ વન ઇક્વેશન કે 45 ડિવાઇડેડ બાય 3 કરો જોઈએ. ધારો કે તમને આવડતું હોય ને તમે કરો કે ડિવાઈડ થાય છે કે નથી થતું, મોઢે નથી આવડતું, તો તમારે શું કરવું પડે કે 45 ડિવાઇડ બાય 3 પછી તમે આખું કરો ઇક્વેશનને. લાસ્ટમાં 0 0 આવે, ધેટ મીન્સ કે શેર્સ નથી વધતી. પણ લાસ્ટમાં 1 આવે, 2 આવે, 5 આવે, એને શું કહેવાય, શેષ કહેવાય. ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ કોલ્ડ રિમાઇન્ડર. રિમાઇન્ડર એટલે કે શેષ, જે વધ્યું ઈ. શેષ ગુજરાતીમાં એનો મિનિંગ જ એમ થાય કે જે વધ્યું ઈ. સેમ વે રિમાઇન્ડર. સો ઇફ યુ વોન્ટ ટુ ગેટ રિમાઇન્ડર ઓફ એની ટુ નંબર્સ, ઇફ યુ ડિવાઈડ વન નંબર બાય અનધર નંબર એન્ડ યુ વોન્ટ ટુ ગેટ ધ રિમાઇન્ડર, ડિવિઝનથી તો શું આવશે તમને, ડિવાઈડ કરો તો એનું તમને રિઝલ્ટ મળે, ભાગફળ મળે. પણ શેષ જોતી હોય તો કયો ઓપરેટર છે, મોડ્યુલસ ઓપરેટર. મોડ્યુલસ રાઇટ અ પ્રોગ્રામ ટુ યુઝ વિચ ઓપરેટર, મોડ્યુલસ ઓપરેટર. બહુ નાના નાના આ બધા ટોપિક છે ને, એકદમ આ એક લેક્ચર મેં એના માટે જ રાખેલો છે કે એવા નાના નાના ટોપિક થઈ જાય અને અમુક ટોપિક થઈ જાય ને એટલે આપણે બુકમાંથી પછી એને રીડ કરી શકીએ. એકદમ નાના નાના ટોપિક છે આ બધા. મોડ્યુલસ ઓપરેટર, ઓકે. એમાં હવે એ નોર્મલી આપણે જે પ્લસ માઇનસ કરતા હતા ને એની જેમ જ, કે સપોઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન મોડ્યુલસ 2, એટલે કે 10 જો 2 ભાગો તો શેષ વધે કે નહીં એ કેમ ખબર પડે. આપણને તો ખબર જ છે કે ના વધે, બિકોઝ 10 ઇઝ ડિવિઝિબલ બાય 2, વી નો ધીસ. આપણને બધાને ખબર જ છે કે 10 જે છે એને 2 ભાગી શકાય છે એટલે ન વધે. પણ કમ્પ્યુટર, સી લેંગ્વેજ ડઝ નોટ નો ઇટ. એને જો તમારે ઇન્સ્ટ્રક્શન આપવી હોય તો તમારે આવું લખવું પડે કે 10 મોડ્યુલસ 2, તો શેષ કેટલી વધશે, 0. એ ક્યાં સ્ટોર થશે, એક્સમાં, અને એક્સને પ્રિન્ટ કરશે. હવે તો એક્સની વેલ્યુ કાંઈ નાખવાની જરૂર નથી. છે આ કાઢી નાખું, બધું વધારાનું છે, આમાંની કાંઈ જરૂર નથી. અહીંયા લખી નાખો, રિમાઇન્ડર પર્સન્ટેજ ડી એક્સ. ઓકે, સો ઇફ યુ ડિવાઈડ 10 બાય 2 દેન રિમાઇન્ડર વિલ બી 0. તમે અહીંયા બીજો કોઈ ફિગર રાખી લો, એની અંદર ફિગર, કોઈ પણ ફિગર, એની ફિગર. સપોઝ 10 બાય 3, તો 10 3 ભાગ્ય તો વધે ને શેષ, કેટલી વધે, 1. ખ્યાલ છે ને બધાને, યસ, 1. સેમ વે કોઈ મોટો ફિગર લઈ લ્યો જેનો તમને આઈડિયા જ નથી. સપોઝ 6342 ડિવાઈડેડ બાય 8. વી હેવ નો આઈડિયા, બસ આપણે કરેલું જ નથી ક્યારેય. તમારે કરવું હોય તો તમે બુક, પેપર અને પેન લઈને કરી શકો છો કે 6342 એને 8 ડિવાઈડ કરો તો શેષ વધે કે નહીં, અને જો વધે તો કેટલી વધે. તમે વેરીફાઈ કરી શકો છો, બટ હિયર ધ રિઝલ્ટ વિલ બી કરેક્ટ. અહીંયા કેટલી વધી, 6. સો આર યુ ગેટિંગ વાય વી આર યુઝિંગ ધીઝ ઓપરેટર્સ? બિકોઝ કમ્પ્યુટર ડઝ નોટ નો. વી કેન એન્ટર એની વેલ્યુ, આપણે તો ગમે તે આડી અવડી ગમે તે વેલ્યુ આપીએ છીએ.
એન્ડ ઇટ ડઝ નોટ નો વેધર ઇટ વર્ક્સ ઓર નોટ. એટલે આપણે આ બધા ઓપરેટર્સનો યુઝ કરી અને એને ઇન્સ્ટ્રક્શન આપીએ કે ભાઈ તમારે આમ ચેક કરવું હોય તો આવું કરો, આમ ચેક કરવું હોય તો આવું કરો, તો એન્ડ ઇટ વિલ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ. વોટ એવર ઇન્સ્ટ્રક્શન્સ યુ આર ગિવિંગ એ સિક્વન્સમાં અહીંયા વન બાય વન ઇટ વિલ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન અને એકોર્ડિંગલી ધ આઉટપુટ વિલ બી ડિસ્પ્લેડ ઓન ધ સ્ક્રીન. ઓકે, ગોટ ઇટ? સો ગર્લ્સ, ઇન ટુડેઝ લેક્ચર વી હેવ કવર્ડ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર, ડિક્રીમેન્ટ ઓપરેટર, શોર્ટ એન્ડ ઓપરેટર એન્ડ મોડ્યુલસ ઓપરેટર. ધીઝ આર ટાઈની ટોપિક્સ રિલેટેડ વિથ ઓપરેટર્સ. પણ આખે આખો ઓપરેટર્સનો જે ટોપિક છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ મોટો છે, એટલે તમે વધારે માર્ક્સમાં પૂછાઈ શકે અને તમે આરામથી લખી શકો. બધું જ બુકમાં આપેલું છે, બધું જ. હજી ઘણા બધા ઓપરેટર્સ ભણવાના છે, પણ વન બાય વન જેમ આવતું જશે ને એમ ભણાવતી જઈશ. કે હજી ઉતાવળ નહીં, અત્યારે આપણે ખાલી કયા ઓપરેટર કર્યા? એરિથમેટિક ઓપરેટર્સ. વી હેવ ફિનિશ્ડ એરિથમેટિક ઓપરેટર્સ. ઓકે, નાવ આઈ એમ કમ્પ્લીટિંગ ટુડેઝ સેશન. થેન્ક યુ ઓલ, ગુડ બાય.